નમસ્કાર. આજે આપણે ગણિતમાં સમ અપૂર્ણાંકની સમજ આપતું છે એ ટીએલએમ તૈયાર કરીશું. આ ટીએલએમ તૈયાર કરવા માટે પેપર સાઇઝની છે એ બે લેમિનેશન શીટ, માર્કર પેન, ફૂટપટ્ટી વગેરે સાધનોની જરૂર પડશે. પ્રથમ એક છે એફોર સાઇઝની છે એ લેમિનેશન શીટ લઈ અને તેમની પર છે એ 22 સેન્ટીમીટર બાય 22 સેન્ટીમીટરનું છે લંબાઈનું એક ચોરસ દોરો. તેમાં બરાબર છે એ વચ્ચેથી બે સરખા ભાગ કરી અને તેમાં એક ભાગ ઉપર અલગ છે માર્કર પેન વડે આ રીતે છે ફૂટપટ્ટી વડે છે લીટીઓ દોરો, જેથી એક અપૂર્ણાંક આકૃતિ તૈયાર થશે. કુલ બે ભાગ, એમાંથી એક ભાગ છે રેખાંકિત કરેલ છે માટે એક દ્વિતીયાંશ કહી શકીએ. હવે આ જ રીતે એક બીજી છે લેમિનેશન શીટ લઈ અને તેમની પર 22 સેન્ટીમીટર બાય 22 સેન્ટીમીટરનું એક ચોરસ દોરો. તેમની પર કુલ ચાર એક સરખા છે ભાગ કરી અને માર્કર પેન વડે છે લીટી દોરો. હવે અલગ છે માર્કર પેન વડે તેમાંથી બે ભાગ ઉપર છે એ ફૂટપટ્ટી વડે છે એ લીટી દોરી અને બે ભાગને રેખાંકિત કરો, જેથી જે અપૂર્ણાંક આકૃતિ તૈયાર થશે કુલ ચાર ભાગમાંથી બે ભાગ રેખાંકિત કરેલ છે માટે કુલ ચાર ભાગમાંથી બે ભાગ એટલે કે બે ચતુર્થાંશ. હવે આ બંને આકૃતિઓને છે એ એકબીજા ઉપર ગોઠવી અને છે આ રીતે સમ અપૂર્ણાંકની છે સમજ આપતું છે સાધન તૈયાર થશે. આ રીતે બંને અપૂર્ણાંક સીટોને છે એ એકબીજા પર છે આ રીતે ગોઠવો, બે ચતુર્થાંશ અને એક દ્વિતીયાંશને આ રીતે એકબીજા પર ગોઠવતા બંનેનો રેખાંકિત ભાગ છે એ એકબીજા ઉપર છે ગોઠવાઈ જશે અને આ રીતે છે આપણે જોઈ શકીએ છીએ કે બે ચતુર્થાંશ બરાબર એક દ્વિતીયાંશ બંનેનો રેખાંકિત ભાગ છે એ એકસરખો જોવા મળે છે. માટે કહી શકાય કે બંનેનું છે એ અતિ સંક્ષિપ્ત રૂપ છે એ એક દ્વિતીયાંશ થાય છે, માટે બે ચતુર્થાંશ અને એક દ્વિતીયાંશ એ એકબીજાના છે સમ અપૂર્ણાંક છે. આકૃતિમાં પણ છે બંને રોકેલી જગ્યાનું માપ એ પણ છે આપણે સરખું જોવા મળે છે અને એકબીજા પર ગોઠવતા પણ છે આપણે જોઈ શકીએ છીએ કે આકૃતિમાં દોરેલો રેખાંકિત ભાગ બંનેમાં સરખા માપનો જોવા મળે છે. આ પરથી કહી શકાય કે જે અપૂર્ણાંકના છે એ અતિ સંક્ષિપ્ત રૂપ સરખા હોય તે બે અપૂર્ણાંક છે એકબીજાના છે એ સમ અપૂર્ણાંક કહી શકાય.